ઉદય થયો છે અને એમાં અમારા ઉદયભાઈને મોકલ્યા છે તો સો એ સો ટકા ઉદયભાઈનો ભવ્યથી ભવ્ય વિજય થાશે અને મારે દરેક લોકોને એક વાત કહેવાની કે આપણે એમાં કહેવત છે કે ગરડાઓની કહેવત કોઈ દી ખોટી ના હોય એમાંની એક કહેવત હું અત્યારે તમને કહેવા જઈ રહ્યું છું કે કહેવાય છે ને કે ગમે તે પાર્ટી હોય પણ આવશે તો મોદી સાહેબ જ એટલે કમળ જ ખીલશે અને કમળ જ ખીલશે કમળ ખીલશે તેવી વાત સાથી કાર્યકર કહી રહ્યા છે તમને શું લાગી રહ્યું અમને વિશ્વાસ જ છે કે જે રીતે મોદી સાહેબને બધા સપોર્ટ કરી રહ્યા છે આમ જનતા અને વિકાસના કામો થયા છે નાનાથી મોટા પાયા સુધી દરેક લોકોએ નોંધ લીધી છે ભાજપની એવી રીતે અમને સો ટકા વિશ્વાસ છે કે અણસાઠ વિધાનસભા ઉપર ઉદયભાઈ કાનગઢ જ આવશે અને અમે બધા મહિલા મોરચો બધા એમની સાથે છીએ જય હિન્દ મહિલા મોરચો ઉદયભાઈ સાથે છે બે હજાર સત્તરમાં અરવિંદભાઈ હતા હવે બે હજાર બાવીસમાં ઉદયભાઈ બંનેને કઈ રીતે જુઓ છો અમે બંનેને ધારાસભ્ય તરીકે ઉદયભાઈને જોવા માગીએ છીએ અને એકસો ને દસ ટકા અમે ઉદયભાઈને જંગી બહુમતીથી જીતાડીને વિધાનસભા મોકલી આપશું એવી અમારા બહેનોની સર્વ બહેનોની અને વિધાનસભા માન્ય છે જે રીતે મહિલા કાર્યકરો કહી રહ્યા છે કે ઉદયભાઈ કાનગઢને તેઓ ધારાસભ્ય તરીકે જોવા માગે છે અને આવનારી વિધાનસભામાં તેઓ ધારાસભ્ય તરીકે જ ઉદયભાઈને મોકલશે તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કેમરાપર્સન નિશ્ચિત ગઢિયા સાથે ઋષિ દવે રાજકોટ